મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની અંદર સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 8 જોઈએ. તો દાખલા નંબર 8 એવું કહે છે, જો 3 cot A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan² A છેદમાં 1 + tan² A બરાબર cos² A - sin² A. આવું આપણે છે કે નહીં ચેક કરવાનું છે. આ ડાબી બાજુ છે ને આ જમણી બાજુ છે, આના બરાબર આપ્યું છે એવું છે કે નહીં ચેક કરવાનું છે. તો મિત્રો, આપણે અહીંયા ટેન વર્ગ એટલે કે ટેનનું મૂલ્ય, કોસ વર્ગ એટલે કોસનું મૂલ્ય અને સાઇન વર્ગ એટલે સાઇનનું મૂલ્ય, આ ત્રણ મૂલ્યની જરૂર પડશે. તો અહીં આપણે કોટ એનું સૂત્ર આપ્યું છે, એના પરથી આપણે એના મૂલ્ય મેળવી લઈએ. તો અહીંયા લખીએ, અહીં 3 cot A બરાબર 4. આ ત્રણ અંશમાં છે તો અહીંયા છેદમાં આવશે એટલે એવું થાય, માટે cot A બરાબર 4. આ ત્રણ છેદમાં આવશે, 3 એટલે 4 ના છેદમાં 3. હવે આપણે પાસે કોટનું સૂત્ર છે પાસા, અહીંયા લખ્યું છે કોટનું સૂત્ર પાસા. તો તમારે અહીં સૂત્ર લખી નાખવાનું પાસા. હવે મિત્રો, આપણને પાસેની બાજુ અને સામેની બાજુ મળી ગઈ છે તો એના પરથી આપણને કર્ણ મળી જાય. જો તમારે મેં ગુજરાતીનું સૂત્ર છે એ મુજબ ગણવું હોય તો છૂટ છે, અને આકૃતિ દોરી અને દાખલો ગણવો હોય તો એ છૂટ છે. એટલે આપણે બે ભેગી રીત લખીએ છીએ. અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ, અહીંયા ખૂણો B છે ને કાટખૂણો કહી દઈએ, આ A ખૂણો અને અહીંયા C ખૂણો. હવે અહીંયા છે ને ખૂણા Aની વાત કરી છે, ખૂણા Aની સામેની, તો અહીંયા ખૂણો A છે એને અનુલક્ષીને તમારે કહેવાનું છે ખૂણા Aની સામેની બાજુ છે 3 બરાબર છે. અહીંયા સામેની બાજુ આપીશ 3, પાસેની બાજુ 4, તો ખૂણા એની પાસેની બાજુ થઈ આ 4 અને આ કર્ણ થઈ. તો તમને કર્ણ પણ ગોતતા આવડે જ છે મિત્રો. તો પાયથાગોરસની ત્રિપુટી છે, લખવું હોય તો અહીંયા લખાય કે ત્રિકોણ ABC માટે અથવા ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે બરાબર છે, અથવા મારું ગુજરાતીનું જે સૂત્ર શીખવેલું છે એ પણ તમે લખી શકો, કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુ નો વર્ગ વત્તા પાસેની બાજુ. આ સૂત્ર લખીને તમે ડાયરેક્ટ કિંમત મૂકી શકો અથવા આકૃતિ દોરો તો વધુ સારું. આપણી પાસે કર્ણ છે AC, સામેની બાજુ થાય આપણે અહીંયા ખૂણાની સામેની બાજુ આ થાય BC, પાસેની બાજુ છે AB. કિંમત મૂકીએ અહીંયા તો BC છે 3 નો વર્ગ, AB છે 4 નો વર્ગ, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 9 અને 16 નું ટોટલ થાય 80 વર્ગ, આપણને મળશે 25. 25નું આપણે વર્ગમૂળ કાઢીએ તો 80 બરાબર વર્ગમૂળની અંદર 25. વર્ગમૂળ એટલા માટે વર્ગને દૂર કરીએ એટલે ઓલી બાજુ વર્ગમૂળ માટે 80 બરાબર આપણને મળશે 5. આ 80 મળી ગયા 5. હવે તમારે 3 કિંમત મેળવવાની છે સાઇન કોસ અને ટેન. તો સાઇનનું આપણી પાસે સૂત્ર છે sin θ બરાબર શાક, સામેની બાજુ છેદમાં કર્ણ, અહીંયા આપણે A કીધો છે એટલે થીટા નહીં લખીએ, અહીંયા ખૂણો A લખશું. જે ખૂણો કીધો એ લખવાનો, થીટા કીધો હોય તો થીટા લખવાનો, A ખૂણો કીધો હોય તો A ખૂણો લખવાનો. ખૂણા Aની વાત આપણે આવે છે, સામેની બાજુ છે 3, પાસેની બાજુ થાય 4 અને કર્ણ થાય આપણો 5 એટલે સામેની બાજુ 3
कर्ण पांच। त्यार पछी आवे छे कोस ए, तो कोस ए नुं सूत्र छे पाक। तो मित्रों पासेनी बाजु छे चार अने कर्ण छे पांच। त्यार पछी आपणी पास टेन नुं सूत्र आवे छे टेन ए बराबर सापा, सामेनी बाजु छेदमां पासेनी बाजु, सामेनी बाजु छे त्रण અને પાસેની બાજુ થાય ચાર। આ આપણે બધાની કિંમત મેળવી લીધી। ત્યાર પછી આપણે ડાબી બાજુ લખીએ લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે ડાબી બાજુ। તો ડાબી બાજુની અંદર વેલ્યુશન આપી છે વન માઇનસ ટેન સ્ક્વેર એ છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર એ। આની અંદર આપણે કિંમત મૂકીએ વન માઇનસ ટેનનું મૂલ્ય મળ્યું ત્રણના છેદમાં ચાર, એટલે ત્રણના છેદમાં ચાર નો વર્ગ, વર્ગ એટલા માટે અહીંયા ટેન સ્ક્વેર આપ્યું છે। ટેન સ્ક્વેર હોય તો જે રકમ જે મૂલ્ય મળે એનો વર્ગ કરવાનો, છેદમાં વન પ્લસ ત્રણના છેદમાં ચાર નો વર્ગ। હવે આપણે એના વર્ગ કરીને લસા લઈ લઈએ વન, ત્રણનો વર્ગ નવ, ચારનો વર્ગ સોળ, છેદમાં વન, ત્રણનો વર્ગ નવ, ચારનો વર્ગ સોળ, ઇક્વલ ટુ। આ રીતે આપણે નીચે લખી જઈએ ઇક્વલ ટુ, લસા લઈએ તો અહીંયા લસા છે આપણે સોળ મળશે લસા, આના છેદમાં સોળ નથી એટલે સોળ વડે ગુણવાનું, સોળ માઇનસ નવ છેદમાં સોળ, આના છેદમાં સોળ છે સોરી નથી એટલે સોળ વડે ગુણશું, સોળ પ્લસ નવ આપણને કિંમત મળી। ત્યાર પછી આપણે છેદ બેના સમાન છે સોળ સોળ એ ઉડશે, બેના છેદ સમાન છે આના છેદમાં સોળ આના છેદમાં સોળ, એટલે છેદ બેના ગયા, સોળમાંથી નવ જાય, તો સોળમાંથી નવ જાય એટલે કેટલા મળશે સાત, બરાબર છે સાત, અને સોળમાં નવ નાખીએ એટલે પચીસ। તો આ આપણને લેફ્ટ હેન્ડ સાઈડનો જવાબ હતો સાતના છેદમાં પચીસ, બરાબર છે। ત્યાર પછી આપણે રાઈટ હેન્ડ સાઈડ મેળવવાની છે, રાઈટ હેન્ડ સાઈડની અંદર જે આપણને આપ્યું છે જમણી બાજુ એ આપ્યું છે કોસ વર્ગ એ માઇનસ સાઇન વર્ગ એ। તો રાઇટ હેન્ડ સાઈડનો આપણે જવાબ મેળવીએ કોસ વર્ગ એ, કોસનું મૂલ્ય આપ્યું છે ચારના છેદમાં પાંચ નો વર્ગ, અને સાઇનનું આપ્યું છે ત્રણના છેદમાં પાંચ નો વર્ગ। હવે આપણે વર્ગ કરી લસા લઈને બાદબાકી કરીએ, ચારનો વર્ગ સોળ, પાંચનો વર્ગ પચીસ, ત્રણનો વર્ગ નવ, પાંચનો વર્ગ પચીસ, પચીસ લસા, બેના છેદમાં પચીસ છે એટલે કોઈના કંઈ ગુણવું પડશે નહીં, સોળ માઇનસ નવ। તો રાઇટ હેન્ડ સાઈડનો જવાબ મળ્યો છે આપણને સોળમાંથી નવ જે એટલે સાત ના છેદમાં પચીસ। તો મિત્રો બે જવાબ મળી ગયા। તો આ રીતનું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી આપણને કર્ણ મળી જાય, ત્યાર પછી સાઇન એ કોસ એ અને ટેન એનું સૂત્ર લખવાનું છે, ત્યાર પછી ડાબી બાજુમાં કિંમત મૂકીને સાદરૂપ દેવાનું એટલે ડાબી બાજુનો જવાબ મળ્યો સાતના છેદમાં પચીસ, ત્યાર પછી જમણી બાજુ છે એનું જે રકમ આપી છે લખી એમાં કિંમત મૂકીને એનો જવાબ મેળવ તો એ પણ મેળવો સાતના છેદમાં પચીસ, તો બેના જવાબ સમાન મળ્યા। તો આમ જે રકમ આપ્યું છે લખી શકીએ વન માઇનસ ટેન સ્ક્વેર એ છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર એ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ। થાય તો ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળી। મિત્રો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.1 નો દાખલો નવમો।
तो अपने चैप्टर सीखे थे आठमो त्रिकोणमिति परिचय नी अंदर स्वाध्याय 8.1 नो नवमो दाखलो। नवमा दाखलानी रकम एवं कहे छे त्रिकोण एबीसी में खूणो बी काटखूणो है, जो टेन ए बराबर एकना छेद में वर्गमूल 3 1/√3 हो तो निम्नलिखित मूल्य शोधो। એટલે અહીંયા આપણને બે કિંમત આપી છે, એનું મૂલ્ય મેળવવાનું છે। સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી એનું મૂલ્ય મેળવવાનું છે, અને કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી આ રીતનું તમારે મૂલ્ય મેળવવાનું છે। તો અહીંયા આપણે જે મૂલ્ય આપ્યું છે ટેન બરાબર ટેન એ બરાબર એકના છેદમાં વર્ગમૂળ 3 એના ઉપરથી આપણે સાઇન અને કોસ એની કિંમત મેળવશું, ત્યાર પછી સાઇન સી અને કોસ સીની કિંમત મેળવશું। તો પહેલાં વહેલાં આપણે મૂલ્ય જે આપ્યું છે લખીએ, તો કે અહીં ટેન એ બરાબર એકના છેદમાં 1/√3 ટેનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ મૂલ્ય હતું ટેન માટેનું। ત્રિકોણ એબીસી આપણને આપ્યો છે તો ત્રિકોણ એબીસી દોરી લઈએ। અહીંયા ખૂણો બી છે એ કાટખૂણો આપ્યો, એટલે અહીંયા ખૂણો બી કાટખૂણો રાખીએ, અહીંયા એ ખૂણો રાખીએ અને સી ખૂણો। હવે ટેનમાં એ ખૂણો આપ્યો છે તો ટેનની અંદર એ ખૂણો આપ્યો, તો એ ખૂણાની વાત અહીંયા કરવાની છે, આ એ ખૂણાની, તો એ ખૂણાની સામેની બાજુ, એની સામેની બાજુ આપણને થાય એક, અને પાસેની બાજુ એટલે આ ખૂણાની પાસેની બાજુ થાય √3, બરાબર છે। તો ટેન એ એની સામેની બાજુ એક અને પાસેની બાજુ √3, આપણને જે રકમ આપ્યું છે અહીં ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, ખૂણો બી કાટખૂણો છે। હવે અહીંયા આપણી પાસે કર્ણ થાય એસી, બરાબર છે, માટે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ, પાયથાગોરસનું પ્રમેય અનુસાર આપણે આ સૂત્ર લખ્યું, એની અંદર કિંમત મૂકીએ તો એસી વર્ગ બરાબર એબી આપણી પાસે એક, એકનો વર્ગ બીસી આપણી પાસે √3 નો વર્ગ, એકનો વર્ગ એક, વર્ગ અને વર્ગમૂળ જાય 3, 3 + 1 એટલે 4, માટે એસી વર્ગ બરાબર 4, માટે એસી બરાબર 4નું વર્ગમૂળ, માટે એસી બરાબર 2, આ મળી ગયા આપણને એસી, એસી એટલે કર્ણ, કર્ણ મળી ગયો 2। આના આધારે આપણે સાઇન એ અને કોસ એના મૂલ્ય મેળવીએ, તો સાઇન એ સાઇનનું સૂત્ર છે શાક, સામેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણા એની સામેની બાજુ થાય 1 અને કર્ણ મળશે 2। ત્યાર પછી આપણે કોસ એ મેળવીએ, કોસ એનું સૂત્ર છે પાક, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ છે √3 અને કર્ણ મેળો 2। આ જ રીતના હવે આપણે બીજા મૂલ્ય મેળવીએ, સાઇન એ અહીંયા ખૂણો એ હતો, હવે આપણે ખૂણા સીવાળા મૂલ્ય મેળવીએ, એટલે અહીંયા સાઇન અને સી અને કોસ સી, હવે સૂત્ર તો બદલાય નહીં, સૂત્ર એનું જ રહે, સાઇન સીનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ અને પાસેની બાજુ છેદમાં કર્ણ, ખૂણાની સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ થાય આ, ખૂણા સીની વાત આવી, અહીંયા ખૂણા એની વાત હતી, તો ખૂણા એને અનુલક્ષીને પાસેની સામેની કહેવાનું, હવે ખૂણા સીની વાત કરીએ તો ખૂણા સીની સામેની બાજુ થાય એ બી એટલે કે √3 અને કર્ણ છે એ 2।
ખૂણા સી ને અનુલક્ષીને વાત કરીએ, અહીંયા ખૂણો સી આપ્યો એટલે ખૂણા સી ની વાત કરવાની છે. ખૂણા સી ને અનુલક્ષીને વાત કરીએ તો ખૂણા સી ની પાસેની બાજુ થાય એક અને કર્ણ થાય બે, આ એના મૂલ્ય મળી ગયા. સાઇન સી કોસ સી, સાઇન એ અને કોસ એ. ત્યાર પછી આપણે જે મૂલ્ય મેળવવાનું કીધું છે એની અંદર આપણે કિંમત મૂકીએ. તો પહેલું મૂલ્ય છે સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી. આની અંદર આપણે કિંમત લખીએ તો સાઇન એ, સાઇન એની કિંમત છે એકના છેદમાં બે. કોસ સી, તો કોસ સી ની કિંમત અહીંયા મેળવી જ છે એકના છેદમાં બે. પ્લસ કોસ એ, તો કોસ એ અહીંયા મેળવ્યું છે રૂટ થ્રી બાય ટુ એટલે કે વર્ગમૂળ ત્રણના છેદમાં બે. ઇન્ટુ સાઇન સી, વર્ગમૂળ ત્રણના છેદમાં બે. આનો આપણે ગુણાકાર કરીને સાદરૂપ આપીએ તો અહીંયા એક અંશની અંદર અહીંયા એક અને અહીંયા એક ગુણ્યા એક એટલે એક, નીચે બે ગુણ્યા બે એટલે ચાર, અહીંયા વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે વર્ગમૂળની અંદર ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ, નવનું વર્ગમૂળ થાય ત્રણ, નીચે બે ગુણ્યા બે એટલે ચાર. આ મિત્રો સમજો, વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ બે વખત વર્ગમૂળ ત્રણની અંદર આ રીતનું હોય, વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે આને તમારે આમ કરવાનું, વર્ગમૂળની અંદર ત્રણ ગુણ્યા ત્રણ વર્ગમૂળની અંદર નવ, નવનું વર્ગમૂળ થાય ત્રણ. એટલા માટે અહીંયા અંશમાં આપણે આવશે વર્ગમૂળ ત્રણ ગુણ્યા ત્રણ એટલે અંશમાં આવશે ત્રણ, નીચે આવશે બે ગુણ્યા બે એટલે ચાર. ત્યાર પછી આપણે એનું સાદરૂપ દઈએ. નીચે લસા બેના છેદમાં ચાર છે એટલે ચાર લસા આવશે, આના છેદમાં ચાર છે એટલે એને ગુણવું નહીં પડે એટલે એમનું રહેશે એક, આના છેદમાં ચાર છે એટલે એને પણ ગુણવા નથી એટલે ત્રણ એમનું રહે. ત્રણ વત્તા એક એટલે ચાર, ચારના છેદમાં ચાર, ચાર ચાર ઉડાડજે અંશને છેદ ઉડા એટલે આનો જવાબ મળશે એક. તો પહેલો દાખલો હતો સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી, એનું મૂલ્ય મળ્યું એક. ત્યાર પછી આપણે એનો બીજો ભાગ લઈએ, કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી. આપણી પાસે બધા મૂલ્ય છે કોસ એનું, કોસ સીનું, સાઇન એનું અને સાઇન સીનું. આ મૂલ્ય આપણે ઉપર મેળવું છે એ મુજબ મૂકી દઈએ. તો કોસ એ, તો કોસ એ મળ્યો આપણને રૂટ થ્રી બાય ટુ વર્ગમૂળ ત્રણના છેદમાં બે. કોસ સી, કોસ સીની કિંમત મળી એકના છેદમાં બે. સાઇન એ, સાઇન એ મળે એકના છેદમાં બે. સાઇન સી રૂટ થ્રી બાય ટુ. હવે ગુણાકાર કરીએ, રૂટ થ્રી ગુણ્યા એક, રૂટ થ્રી ગુણ્યા એક એટલે રૂટ થ્રી, નીચે બે ગુણ્યા બે છેદમાં બે ગુણ્યા બે એટલે ચાર, ઓછા એક ગુણ્યા રૂટ થ્રી એટલે રૂટ થ્રી, નીચે બે ગુણ્યા બે એટલે ચાર. હવે રૂટ થ્રી બાય ફોર ઓછા રૂટ થ્રી બાય ફોર, રૂટ થ્રી છેદમાં ચાર માઇનસ રૂટ થ્રી છેદમાં ચાર એટલે કે વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર ઓછા વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર. બેની બાદ બાકી કરીએ તો બેમાંથી બે જાય તો ઝીરો વધે, એની જેમ વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર ઓછા વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર એની બાદ બાકી કરો, મૂલ્ય આવે શૂન્ય. તો પહેલા દાખલાનું અહીંયા મૂલ્ય મળશે એક અને બીજા દાખલાનું મૂલ્ય મળશે શૂન્ય. આ રીતના આપણે બે દાખલા ગણ્યા. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ દાખલો દસમો, આઠ પોઈન્ટ એકનો દસમો દાખલો એટલે છેલ્લો દાખલો છે, આના પછી આપણે આઠ પોઈન્ટ બે ભણશું. તો ત્રિકોણ પી ક્યુઆરમાં ક્યુ ખૂણો કાટખૂણો છે અને પી આર વત્તા ક્યુઆર અને પી આર વત્તા ક્યુઆર, પી આર વત્તા ક્યુઆર બેન ટોટલ આપ્યું છે પચીસ સેમી અને પી ક્યુ બરાબર પાંચ સેમી હોય તો સાઇન પી કોસ પી અને ટેન પી મેળવવાના છે.
હવે આપણને પી ખૂણાની વાત કરી છે એટલે આપણે પી ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ એ તો આપણને બધાને ખ્યાલ છે કર્ણનું સૂત્ર જે છે ખૂણાની સામેની બાજુ લેવાની થાય પણ એના પહેલાં આપણે આ ત્રિકોણના બાકીના મૂલ્ય પૂરા કરવા જોઈએ પી ક્યુ મૂલ્ય આપ્યું છે ક્યુ આર અને કર્ણ એ બે મેળવવા જોઈએ તો આપણી પાસે અહીંયા ત્રિકોણ પી ક્યુ આરમાં ક્યુ ખૂણો કાટખૂણો છે તો અહીંયા લખીએ ત્રિકોણ પી ક્યુ આરમાં ક્યુ ખૂણો કાટખૂણો છે બરાબર છે હવે આપણે અહીંયા આપણે જે મૂલ્ય આપ્યું છે એનો ઉપયોગ કરીએ તો કે અહીં પી આર વત્તા ક્યુ આર બરાબર 25 બરાબર છે આપણે કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવીએ દાખલા તરીકે આપણે પી આરને બનાવીએ માટે પી આર બરાબર પી આરને સૂત્રનો કરતા બને એટલે પ્લસ ક્યુ આર છે ને આપણે બરાબરની વળી બચાવવા દઈએ તો પ્લસ ક્યુ આર છે એ આ બાજુ આવશે એટલે એ થાય 25 માઇનસ ક્યુ આર વત્તા પ્લસ ક્યુ આર છે એને આપણે આ બચાવવા દઈએ તો એ થઈ જશે માઇનસ તો આપણને કિંમત મળી પી આર બરાબર 25 માઇનસ ક્યુ આર હવે આ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ આ છે કર્ણ થાય માટે પી આરનો વર્ગ બરાબર બાકીની બાજુ પી ક્યુનો વર્ગ વત્તા ક્યુ આરનો વર્ગ બરાબર કારણ કે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો પ્રમેય હવે આપણી પાસે પી આરનું મૂલ્ય તો મળી ગયું છે અહીંયા ઉપર જ મેળવ્યું છે પી આર બરાબર છે અહીંયા મૂલ્ય મળી ગયું છે શું છે પી આર બરાબર તો કે 25 માઇનસ ક્યુ આર એ આપણે કિંમત મૂકી દઈએ માટે આ આપણે પી આરની જગ્યાએ લખશું આ પી આર છે આ પી આર એની જગ્યાએ લખશું 25 માઇનસ ક્યુ આર નો વર્ગ બરાબર હવે આ પી ક્યુનો વર્ગ છે એની જગ્યાએ લખશું 5નો વર્ગ અને ક્યુ આરનું મૂલ્ય નથી એટલે ક્યુ આરનો વર્ગ એમનું હવે અહીંયા સૂત્ર આવી ગયું એ માઇનસ બીનો વર્ગ હોય એ માઇનસ બીનો વર્ગ હોય તો એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર એ મુજબ આપણે સૂત્ર લખીએ પહેલાં પદનો વર્ગ એટલે 25નો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબર 5નો વર્ગ 25 અને ક્યુ આરનો વર્ગ માટે 25નો વર્ગ 625 25 દુ 50 ક્યુ આર વત્તા ક્યુ આરનો વર્ગ બરાબર 25 વત્તા ક્યુ આરનો વર્ગ હવે બરાબરની બે બાજુ એક પદ સરખું છે અહીંયા પણ પ્લસ ક્યુ આરનો વર્ગ અહીંયા પણ પ્લસ ક્યુ આરનો તો મિત્રો બે બાજુ પદ સમાન હોય અને વચ્ચે બરાબર હોય તો એને ઉડાડી શકીએ આ પ્લસ છે એ આ બાજુ માઇનસ થાય ને પછી બાદબાકી કરો એના કરતાં ડાયરેક્ટ પ્લસ ક્યુ આરનો વર્ગ વચ્ચે બરાબર છે આ બાજુ ક્યુ આરનો વર્ગ તો એ ઉડશે અને લઈને બાદબાકી કરો તો પણ જે આપણે ડાયરેક્ટ કરી નાખ્યું એટલે સ્ટેપ ઓછા થઈ જાય હવે માઇનસ 50 ક્યુ આર છે એને ઓલી બાજુ લઈ જઈએ અને પ્લસ 25 છે ને આપણે આ બાજુ લઈએ માટે 625 આ પ્લસ 25 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય 25 બરાબર આ પ્લસ માઇનસ 50 છે એ ઓલી બાજુ જાય એટલે પ્લસ 50 ક્યુ આર માટે 625માંથી 25 જાય એટલે 600 બરાબર 50 ક્યુ આર માટે 50 ગુણાકારમાં છે નીચે ભાંગાકારમાં આવશે ક્યુ આર બરાબર 600 ભાંગા 50 મીંડું મીંડું ગયું માટે ક્યુ આર બરાબર 12 × 5 = 60 એટલે આવશે ક્યુ આર 12 છેદ ઉડાડો 60 × 5 એટલે 12 × 5 = 60 છેદ ઉડશે ક્યુ આર મળી ગયા આપણને 60 હવે આપણે મેળવવાના છે પી આર તો આપણી પાસે અહીંયા સૂત્ર વધ્યું હતું પી આર બરાબર 25 માઇનસ ક્યુ આર તો 25
माइनस माइनस क्यू आर अपने मिला बार, तो पी आर बराबर 25 माथी बार जाए એટલે બે માંથી એક જાય તો એક, અને પાંચ માંથી બે જાય એટલે ત્રણ, પી આર મળી ગયા તેર. હવે આપણી પાસે ત્રણેય મૂલ્ય મળી ગયા, તો પી આર મેળા તેર, ક્યુ આર મેળા બાર. હવે ખૂણા પીની વાત કરવાની છે અહીંયા, તો ખૂણા પીની સામેની બાજુ આ થાય, ખૂણા પીની સામેની બાજુ આ, પાસેની બાજુ પાંચ અને કર્ણ તેર. તો આપણને ત્રણ મૂલ્ય કીધા છે, સાઇન પી, કોસ પી અને ટેન પી. તો આપણે એ લખીએ, સાઇન પી શાક, કોસ પી પાક અને ટેન પી સાપા. હવે સાઇનની વાત કરીએ તો સામેની બાજુ છે ખૂણા પીની સામેની બાજુ થાય બાર, કર્ણ થાય તેર. કોસ પી, કોસની પાસેની બાજુ છે પાંચ, કર્ણ તેર. અહીંયા ટેન પી, સાઇન પી સોરી ટેન પીની સામેની બાજુ છે બાર અને પાસેની બાજુ તેર. તો આપણને મૂલ્ય મળી ગયા, સૂત્રમાં કિંમત લખી, સામેની બાજુ બાર કર્ણ તેર, અહીંયા પાસેની બાજુ પાંચ કર્ણ તેર, સામેની બાજુ બાર પાસેની બાજુ તેર. તો સાઇન પીનું મૂલ્ય મળ્યું બારના છેદમાં તેર, કોસ પીનું મૂલ્ય મળ્યું પાંચના છેદમાં તેર અને ટેન પીનું મૂલ્ય મળ્યું બારના છેદમાં તેર.